of yes no yes no yes no. હવે યુનિટ 4 ની અંદર એક્ટિવિટી 7 ની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક્ટિવિટી 7 ની અંદર આપણે આજે એક એવો પાઠ ભણવાનો છે કે જેમાં એક ખાસ કહી શકીએ કે મુખ્ય ગુજરાતનો તહેવાર જે છે નવરાત્રી. આમ તો તમે ઘણા બધા તહેવાર ઉજવતા હશો, તમે એનો આનંદ માણતા હશો. આજે આપણે એક એવા તહેવારની વાત કરવાની છે કે જે છે ગુજરાતનું એકમાત્ર લોકનૃત્ય કે છે ગરબા. તમે બધા જ ગરબે રમ્યા હશો અને જે નવરાત્રીનો જે મુખ્ય જે તહેવાર છે એનો પણ તમે આનંદ માણતા હશો. અહીંયા નવરાત્રી એટલે એક કહી શકીએ કે બે મિત્રો, એક છે કેતકી અને એક છે કવિતા. કે એક ગુજરાતની બા એટલે કે કોલકાતાની અંદર રહે છે અને એક એમ મિત્ર કે જે છે ગુજરાતની અંદર. તો બંને જે મિત્રો જે છે એ એમના રાજ્યની અંદર ઉજવાતા અલગ અલગ અને જે મુખ્ય તહેવાર જે છે એની વાત કરે છે. તો અહીંયા પણ કેતકી જે છે એ કવિતાની ગુજરાતનો મુખ્ય તહેવાર જે છે ગરબા એટલે કે નવરાત્રી, તો એના વિશે એને જણાવે છે અને એના માટે એને શું કરે છે, એક પત્ર લખે છે. તો એ પત્ર દ્વારા આજે આપણે નવરાત્રીના તહેવાર વિશે જાણીશું. અહીંયા જોઈએ તો કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. તો કેતકીની એક મિત્ર જે છે કે જે કોલકાતાની અંદર રહે છે, નેમ ઇઝ કવિતા અને એનું નામ શું છે, કવિતા છે. તો કેતકી રોટ લેટર ટુ હર ફ્રેન્ડ અબાઉટ નવરાત્રી, અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. ફેસ્ટિવલ એટલે તહેવાર, એટલે કે કેતકી જે છે એ કવિતાને ગુજરાતના એક જે કહી શકીએ કે ફેમસ એટલે કે પ્રખ્યાત જે તહેવાર જે છે, મુખ્ય તહેવાર જે છે નવરાત્રી, એના વિશે એને શું કરે છે, પત્ર લખે છે. બટ હર યંગર બ્રધર ટોટ લેટર ઇન ટુ પીસીસ. પણ કેતકીનો જે નાનો ભાઈ જે છે એ શું કરે છે, તો કેતકીએ જે કવિતાને પત્ર લખ્યું છે તે પત્રને શું કરે છે, ટોર એટલે કે ટીયરનું ભૂતકાળ ટોર એટલે કે એને શું કરે છે, ફાડી નાખે છે અથવા તો તોડી નાખે છે. હવે એ લેટર જે છે જે એને ફાડી નાખ્યો છે, જે એને તોડી નાખ્યો છે, તેના શું થઈ ગયા છે, પાંચ છ ટુકડા થઈ ગયા છે. પુટ ધ પીસીસ ટુગેધર એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રિટન ટુ હર ફ્રેન્ડ. તો હવે આપણે શું કરવાનું છે, તો કેતકીના જે નાના ભાઈએ કે જે આ લેટર એને તોડી નાખ્યો છે, ફાડી નાખ્યો છે, તો એના જે ટુકડા થઈ ગયા છે તો એ ટુકડાને આપણે શું કરવાનું છે, જોઈન કરવાનું છે. અને કેતકીએ ગુજરાતના આ મુખ્યત તહેવાર નવરાત્રી વિશે કવિતાને શું લખ્યું છે, તો એ આજે આપણે જાણવાનું છે. તો સૌ પ્રથમ આપણે શું કરવું પડશે, તો કે જે લેટરના જે ટુકડા થઈ ગયા છે તો એ ટુકડાને આપણે શું કરવા પડશે, જોઈન કરવા પડશે. તો એના માટે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા તમારા ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો તો તમને આવું કંઈક ચિત્ર દેખાશે. તો એ ચિત્રની અંદર તમે જોશો કે 1 2 3 4 5 6 7 અને 8. તો કે કેતકીના નાના ભાઈએ આ લેટર જે છે એને કેટલા ટુકડામાં, 5 ટુકડાની અંદર એને વહેંચ્યો છે, તોડી નાખ્યો છે. તો અહીંયા આપણે જોઈએ 8 જે ટુકડા છે એમાં સૌથી જે ત્રીજા નંબરનો જે ટુકડો છે એ અને આ બાજુનો ચોથા નંબરનો ટુકડો, જે મેં એરો કર્યો છે તમે જોઈ શકો છો, અને એને આપણે આપીશું 1 નંબર, એટલે કે જે આપણે જોઈશું આ એનો પહેલો ભાગ છે. બીજા ભાગની વાત કરીએ છીએ તો આ જે સામસામેના જે ટુકડા છે આ બાજુનો પણ બીજો અને આ બાજુનો પણ બીજો, તો એ છે એનો બીજો ટુકડો. અને ત્રીજાની વાત કરીએ છીએ તો પહેલો જે ટુકડો જે છે એને આપણે કયો નંબર આપીશું, ત્રીજો. અને આ બાજુનો ચોથો અને આ બાજુનો ત્રીજો ટુકડો જે છે એને આપણે આપીશું ચોથો નંબર. એટલે કે હવે આપણે જ્યારે આ પાઠ જોઈએ છીએ ત્યારે આપણે આ ટુકડાઓની અંદર જે વહેંચેલો જે છે તો એ ટુકડાની અંદરથી આપણે સમજીશું. તો સ્ટાર્ટ કરીએ છીએ. સૌપ્રથમ આપણે પહેલો જે ટુકડો જે છે એ જોઈએ. તો જોઈએ પહેલાં જેને પત્ર લખ્યું છે તો એને શું કર્યું છે, સંબોધન કર્યું છે. હવે કવિતા જે છે એ એની મિત્ર છે તો એના માટે એને સંબોધનમાં યુઝ કર્યું છે ડિયર. તમને બધાને ખબર હશે કે જ્યારે પણ આપણે લેટર લખીએ છીએ ત્યારે આપણાથી નાના અથવા આપણા જેવા જો સમકક્ષ આપણા જે મિત્રો છે એને જ્યારે આપણે પત્ર લખીએ છીએ ત્યારે સંબોધનની અંદર ડિયર આવે છે. પણ માની લો કે આપણા કરતાં મોટા છે તો આપણે એને શું લખીશું, રિસ્પેક્ટેડ અથવા તો હોનરેબલ. તો અહીંયા કવિતાને કહે છે ડિયર કવિતા, એટલે કે પ્રિય કવિતા, હાઉ આર યુ. સૌપ્રથમ એ એને સમાચાર પૂછે છે, શું કહે છે, કે હાઉ આર યુ, તું કેમ છે, આર યુ ઓકે નાઉ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ અ સિવિયર કોલ્ડ. સિવિયરની વાત કરીએ છીએ તો અત્યંત અને કોલ્ડ એટલે શરદી અને સફર એટલે પીડાવું. એટલે હવે જે વાત કરીએ છીએ કે જ્યારે કવિતાએ કેતકીને પત્ર લખ્યો છે ત્યારે એને કીધું હશે કે મને શરદી થઈ છે, તો અત્યારે એના સમાચાર પૂછતા કવિતા કહે છે કે હાઉ આર યુ, તું કેમ છે, આર યુ ઓકે નાઉ, ઓકે એટલે ઠીક અથવા તો બરાબર. તો હવે ઠીક છે કે સ્ટીલ, સ્ટીલ એટલે હજુ પણ,
હજુ પણ તું શરદીથી પીડાય છે. આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ. શું કહે છે અહીંયા ગીત કી કવિતાને કહે છે કે હું ક્યાં જઈ રહી છું, તો શોપિંગ એટલે કે ખરીદી કરવા માટે જઈ રહી છું. વિથ બાય મધર, મધર એટલે મમ્મી. અહીંયા ગીત કી કવિતાને કહે છે કે હું મારી મમ્મી સાથે બજારની અંદર ખરીદી કરવા જઈ રહી છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ. હવે કેકી જે છે એ કવિતાને પૂછે છે કે હું તો મારી મમ્મી સાથે ખરીદી કરવા જાઉં છું, પણ શું તારે કંઈ વોન્ટ, વોન્ટ કંઈ જોઈએ છે અને માર્કેટ એટલે બજાર. પણ અહીંયા એ કવિતાને પણ પૂછે છે કે હું તો જાઉં છું, પણ શું તારે બજારમાંથી કંઈ જોઈએ છે. આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયાચોલી ફોર મી. શું કહે છે કે હું બજારમાં જઈ અને મારા માટે શું ખરીદવાની છું, તો સેટ ઓફ ચણિયાચોલી. ચણિયાચોલી એટલે તમે એનાથી પરિચિત હશો, એક જાતનું જે કહી શકીએ કે પરંપરાગત જે પોશાક છે. તો અહીંયા કહે છે કે હું મારા માટે ચણિયાચોલીનો સેટ ખરીદવાની છું. નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર. રાઉન્ડ ધ કોર્નર એટલે જેને કહીએ તો નજીકમાં. હવે કેકીને કેકી જે છે એ કવિતાને કહે છે કે હવે નવરાત્રી જે છે એ હવે નજીકમાં જ છે. સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. આથી હું મારી જાતને એ નવરાત્રીના તહેવાર માટે શું કરી રહી છું, પ્રિપેર. પ્રિપેર એટલે તૈયારી કરી. અહીંયા કહે છે કે નવરાત્રીના તહેવાર માટે હું મારી જાત માટે શું કરી રહી છું, તૈયારી કરી રહી છું. યુઝવલી હવે એની જે સામાન્ય જે માહિતી છે એ આપતા કહે છે કે સામાન્ય રીતે વીક ઇન એડવાન્સ, વીક એટલે અઠવાડિયા અને એડવાન્સ એટલે પહેલાં. હવે એ કવિતાને કહે છે કે આમ તો સામાન્ય રીતે અઠવાડિયા પહેલાં જ વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન. પ્રિપેર એટલે તૈયારી કરવું, તૈયારી, અને પ્રિપેરેશન એટલે તૈયારી. તો શું કહે છે કે આમ તો અઠવાડિયા પહેલાં જ અમે નવરાત્રિની તૈયારી શરૂ કરી દઈએ છીએ. ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રી. હવે કવિતા જે છે એ કોલકાતાની છે, એટલે એને નવરાત્રિના તહેવાર વિશે એટલી બધી ખાસ માહિતી છે નહીં. એટલે કવિતા એને કીર્તિ અને કહે છે કવિતાને કે ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રી. ફેસ્ટિવલ એટલે તહેવાર. શું કહે છે કે શું તું નવરાત્રિના તહેવાર વિશે જાણે છે? લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ. તો એને કહે છે કે તું નથી જાણતી, તો ચાલ હું તને નવરાત્રિના તહેવાર વિશે થોડીક માહિતી આપું. હવે એને આપણે જે બીજો ભાગ જે છે એ જોઈશું. તો અહીંયા કહે છે નવરાત્રિનું મહત્વ સમજાવતા કવિતા, કવિતાને કહે છે કેતકી કે નવરાત્રી ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. મેજર એટલે મુખ્ય. શું કહે છે કે નવરાત્રી જે છે એ ગુજરાતનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી મીન્સ નાઇન નાઇટ્સ. હવે તમને બધાને ખબર છે કે જો નવરાત્રી જો એની સંધિ છૂટી પાડી તો નવ અને રાત્રિ, એટલે કે નવરાત્રિનો તહેવાર. એટલે કહે છે કે નવરાત્રી મીન્સ નાઇન નાઇટ્સ, એટલે કે નવરાત્રી એટલે નવરાત્રિ. યસ, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ નાઇન નાઇટ્સ. અહીંયા કહે છે કેતકી કે હા, નવરાત્રી એ નવરાત્રિનો તહેવાર છે. એવરીવન જોઇન્સ ઇન ગરબા. હવે નવરાત્રિની અંદર તમને બધાને જ ખબર હશે કે જે ગરબા જે છે એ બધા જ લોકો ગરબા જે છે એ રમતા હશે. અહીંયા કહે છે કે એવરીવન જોઇન્સ ઇન ગરબા, બધા જ લોકો જે છે એ શું કરે છે કે નવરાત્રિનો જે તહેવાર છે એની અંદર જોડાય છે અને ગરબા રમે છે. ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. ફોક ડાન્સ એટલે ખાસ યાદ રાખજો કે લોકનૃત્ય. જેમ તમને ખબર હશે કે તમે સામાજિક વિજ્ઞાનની અંદર ભણતા હશો તો એવા ઘણા બધા લોકનૃત્ય છે, જેમ કે તો છે ભરતનાટ્યમ છે, એનાથી તમે ખાસ પરિચિત હશો. દરેક રાજ્યનો જે કહી શકીએ કે એક ફોક ડાન્સ જે છે એ હોય છે. અહીંયા ગુજરાતની જ્યારે વાત કરીએ છીએ તો ગુજરાતની અંદર જે છે એનો ફોક ડાન્સ, એનું જે લોકનૃત્ય જે છે તો એ છે ગરબા. બરાબર. તો અહીંયા કહે છે કે ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત, એટલે કે ગરબા જે છે એ ગુજરાતનું શું છે, લોકનૃત્ય છે. ઇટ કન્ટિન્યુઝ ઓલમોસ્ટ થ્રુઆઉટ ધ નાઇટ. અમુક તમે શેરીની અંદર કદાચ જોયું હશે તો એ માત્ર આમ તો સામાન્ય રીતે કદાચ કોઈ 12 વાગ્યા સુધી રમે છે, કોઈ 2 વાગ્યા સુધી. તો અમુક જગ્યાએ તો આખી રાત જે છે એ ગરબા શું થાય છે, ચાલુ રહે છે. એટલે કહે છે કે ઇટ કન્ટિન્યુઝ, કન્ટિન્યુ એટલે ચાલુ રહેવું, અને એ શું કરે છે, ચાલુ રહે છે ઓલમોસ્ટ થ્રુઆઉટ ધ નાઇટ, એટલે એ આખી રાત દરમિયાન ચાલુ રહે છે. ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ. યુથફુલ એટલે જેને આપણે કહીશું તો ઉત્તેજિત. શું કહે છે કે જેમ કહીએ ને કે કદાચ માની લો કે આપણે બેઠા છીએ અને સામે લોકો ગરબા રમે છે, પણ એ ગરબાનો જે કે એનો જે ટોન જે કહી શકીએ કે એવો હોય છે કે આપણે કદાચ ગરબા નથી રમતા તો પણ આપણા જે પગ જે છે એ થન 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 કરવા લાગે છે. એટલે શું કહે છે, ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ, એકદમ ઉત્તેજિત ડાન્સ છે. એનો ગરબો જે છે ભલે રમવા નથી જતા, પણ એ ગરબો સાંભળીને જ આપણું જે મન જે છે એ શું થઈ જાય છે, એકદમ ઉત્તેજિત થઈ જાય છે. ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ, યંગ મેન એન્ડ વુમન. હવે અહીંયા ખાસ કરીને જો વાત કરીએ તો જે યુવાન જે લોકો જે છે એને ગરબાની અંદર વધારે ઇન્ટરેસ્ટ છે. તો અહીંયા કહે છે કે યંગ મેન એન્ડ વુમન, એટલે કે જે યુવાન જે પુરુષો અને જે સ્ત્રીઓ જે છે
એન્ડ ટાઈમ ટોટ્સ. ટાઈમ ટોટ્સ એટલે નાના બાળકો. શું કહે છે કે માત્ર યુવાન સ્ત્રીઓ અને પુરુષો નહીં પણ જે નાના બાળકો છે એ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઈન્ટ ગરબા. શું કહે છે કે આમ તો ખાસ કરીને જે યુવાન લોકો જે હોય છે તો એ ગરબાની અંદર જોડાતા હોય છે. પણ અહીંયા વાત કરીએ છીએ તો યુવાન જે સ્ત્રીઓ છે, યુવાન પુરુષો છે, બાળકો છે અને એલ્ડરલી પીપલ એટલે કે જે મોટી ઉંમરના જે લોકો જે છે એ પણ આ ગરબાની અંદર શું થાય છે જોડાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનો ત્રીજો ભાગ જોઈશું. તો ધ ડાન્સ ટેક પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ. તમને બધાને જ ખબર હશે કે જે ગરબા જે છે તો એ ગરબા ક્યાં રમાય છે તો કે ખુલ્લા મેદાનની અંદર રમાય છે. ઓપન ગ્રાઉન્ડ, ઓપન એટલે ખુલ્લું અને ગ્રાઉન્ડ એટલે મેદાન. તો જે ગરબા જે છે એ શું થાય છે ખુલ્લા મેદાનની અંદર રમાય છે. પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ. હવે કદાચ તમારા ઘરની અંદર, તમારા સોસાયટીની અંદર કદાચ એ ગરબા જે છે એ રમાતા હશે તો તમને ખબર હશે કે એનું જે મંડપ જે છે એ એકદમ આપણે શું કરીએ છીએ એને ડેકોરેટ. ડેકોરેટ એટલે શણગાર અને ઇલ્યુમિનેટ, ઇલ્યુમિનેટ એટલે શું કરવું પ્રકાશિત કરવું. તો આપણે એને શું કરીએ છીએ એક જે માનું જે મંડપ જે છે માતાજી તેને આપણે શણગારીએ છીએ અને એને પ્રકાશિત કરીએ છીએ. શેના વડે પ્રકાશિત કરીએ છીએ તો ધ ગ્રાઉન્ડ ટાઈમ બલ્બ જેને આપણે કહીએ છીએ નાની નાની જે ઇલેક્ટ્રિક જે સિરીજો આવે છે તો એ સિરીજો વડે આપણે શું કરીએ છીએ જે મંડપ જે છે એને શણગારીએ છીએ અને પ્રકાશિત કરીએ છીએ. ધ એટમોસ્ફિયર ઇઝ લાઈક અ ફેર. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. શું કહે છે કે ત્યાંનું જે વાતાવરણ જે છે એકદમ કેવું થઈ જાય છે ફેર. ફેર એટલે મેળો. કદાચ તમે મેળાની મુલાકાત લીધી હોય તો તમને ખબર હશે કે મેળાની અંદર ખૂબ જ ભીડ હોય છે. ઘણા બધા લોકો જે છે એ મેળાની અંદર જાય છે, દર્શન કરે છે અને મેળાની શું કરે છે મજા માણે છે. અહીંયા આપણે જ્યારે નવરાત્રિની વાત કરીએ છીએ તો નવરાત્રિની અંદર પણ રાત્રે એવું જ એક વાતાવરણ જે સર્જાય છે જાણે કે એક મેળો હોય. ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક અને એનું જે સંગીત જે છે એ એકદમ કેવું હોય છે એકદમ ઉત્તેજિત હોય છે. ધ ડાન્સર્સ ફોર્મ સર્કલ. હવે એ કહે છે કે જે ડાન્સર એટલે કે જે ગરબા ગાવાવાળા લોકો જે છે એ કેવી રીતે ગાય છે તો તમને ખબર હશે કે જે માનું જે મંડપ હોય છે તો એની જે ગોળ જે છે ને ગોળ કરે. તો અહીંયા એ કહે છે કે ડાન્સર્સ ફોર્મ સર્કલ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ. ખુલ્લા મેદાનની અંદર જે ગરબા ગાવાવાળા લોકો જે છે એ શું કરે છે ગોળ કરીને નાચે છે. એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ ગરબા સોંગ વિથ અ મ્યુઝિક અને સંગીતના સૂર સાથે એકદમ ઉત્તેજિત થઈ અને ગોળ કરીને શું કરે છે નાચે છે. ઇન સમ પ્લેસીસ અમે એ કહે છે કે કેટલી જગ્યાએ ધ નંબર ઓફ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ. કેટલી જગ્યાએ તમે જોયું હશે કે ગરબાવાળા કોઈ જગ્યાએ નવરાત્રિ સારી જતી હોય તો ત્યાં ગરબા ગાવાવાળા લોકોની સંખ્યા કેવી હોય છે વધારે હોય છે. એટલે અહીંયા લાર્જ એટલે વધારે. એ કહે છે કે ઇન સમ પ્લેસીસ કેટલી જગ્યાએ ધ નંબર ઓફ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ એટલે કે ગરબા ગાવાવાળા લોકોની સંખ્યા વધારે હોય છે. સો ધ કોરસ સિંગ્સ અ ગરબા સોંગ્સ ફ્રોમ ધ લાઉડ સ્પીકર. કોરસ એટલે જે કહીએ આપણે તો ગાયક બોલે. એટલે તમને ખબર હશે કે જે આપણે ડીજે પાર્ટીને જે બોલાવીએ છીએ આમ તો ખાસ કરીને ટેપની અંદર જે કહી શકીએ કે પરંપરાગત જે ગરબા છે એ ટેપની અંદર ગાતા હોય છે. પણ અહીંયા વાત કરે છે કે જો ગરબા ગાવાવાળા લોકોની સંખ્યા વધારે હોય છે તો કોરસ જે છે એટલે કે જે સમગ્ર જે ગાયક વૃંદ છે એ લાઉડસ્પીકરમાંથી ગરબા ગાય છે. ઇટ ઇઝ અ ટ્રેડિશન ટુ સિંગ ધ ગરબા સોંગ. ટ્રેડિશન એટલે પરંપરા. એ શું કહે છે કે ગરબા ગાવા એ એક જાતની શું છે પરંપરા છે. બીકોઝ ધ ગરબા સોંગ વર્શિપ એન્ડ એડમાયર અંબામા એન્ડ અધર ગોડેસીસ. અહીંયા ગોડેસની વાત કરીએ છીએ તો દેવી દેવતાઓ. એટલે શું કહે છે કે ગરબા ગાવા એ એક જાતની પરંપરા છે. કારણ કે જે ગરબા જે છે એ શું કરે છે તો વર્શિપ એન્ડ એડમાયર. વર્શિપ એટલે પૂજા કરવી અને એડમાયર એટલે વખાણ. કારણ કે જે ગરબા જે છે એ શું કરે છે અંબામાની પૂજા કરી અને અંબામા અને બીજા જે દેવી દેવતાઓ છે એમને શું કરે છે વખાણે છે. નાઉ ડેઝ હવે અત્યારની વાત કરીએ છીએ તો નાઉ ડેઝ અત્યારના દિવસોની અંદર ધ ગરબા સોંગ પ્રેઝન્ટ્સ સમ સોશિયલ થીમ્સ ટુ. હાલમાં સમાજની અંદર ચાલતી જે પરિસ્થિતિ જે છે જે વિષય જે છે એ પણ ગરબાની અંદર અમુક વખત રજૂ કરવામાં આવે છે. જેમ કે તમે કદાચ જોયું હોય તો 9 દિવસની અંદર એ કેવો દિવસ રાખવામાં આવે છે કે જે છે વેશભૂષા. વેશભૂષાની અંદર તમે જોયું હશે તમે પણ કદાચ એની અંદર જો ભાગ લીધો હોય તો તમને ખબર હશે કે જે જેટલા પણ છે ગરબા ગાવાવાળા લોકો છે એ શું કરે છે તો કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી એમનો જે પોશાક જે છે એકદમ એટ્રેક્ટિવ લાગે એ રીતે શું કરે છે વેશભૂષા જે છે એ કરીને ગરબા રમતા હોય છે. જેની અંદર જો સોશિયલ થિંગ્સની વાત કરીએ તો અત્યારે જે કહી શકીએ તો સ્વચ્છતા અભિયાન જે છે, પછી બેટી બચાવો બેટી પઢાઓ છે વગેરે જેવા જે સામાજિક વિષયો છે એ પણ ગરબાની અંદર શું કરે છે રજૂ કરે છે. હવે આપણે એનો જે ચોથો ભાગ છે એ જોઈશું. તો
ચોથા ભાગની અંદર જોઈએ તો વુમન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી અટાયર. અટાયર એટલે પોશાક. હવે નવરાત્રીની અંદર શું કરે છે તો સ્ત્રીઓ છે, પુરુષો જે છે એ શું કરે છે, ડ્રેસ અપ એટલે પહેરે છે. શું કરે છે તો એમનો જે પરંપરાગત જે ગુજરાતી અટાયર, અટાયર એટલે પોશાક, એમનો જે પરંપરાગત ગુજરાતી પોશાક જે છે એ શું કરે છે, સ્ત્રીઓ અને પુરુષો પહેરે છે. અને આપણને પ્રશ્ન થાય કે સ્ત્રીઓ અને પુરુષો તો એમનો પરંપરાગત ગુજરાતી પોશાક કયો, તો વુમન વિયર ચણિયા ચોળી. જે સ્ત્રીઓ જે છે એ શું કરે છે તો ચણિયા ચોળી પહેરે છે. એન્ડ ચણિયા ચોળી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક. અને જે ચણિયા ચોળી જે છે એમ્બ્રોઇડરી, એમ્બ્રોઇડરી એટલે ભરતકામ. અને ચણિયા ચોળી જો કદાચ તમે જોયું હોય તો તમને ખબર હશે કે ચણિયા ચોળી જે છે એ ભરતકામ અને કાચકામથી શું હોય છે, ભરેલી હોય છે. દે વિયર એટ્રેક્ટિવ જ્વેલર, એટ્રેક્ટિવ એટલે આકર્ષક. માત્ર ચણિયા ચોળી નથી પહેરતા, પણ ચણિયા ચોળીની સાથે સાથે તેઓ આકર્ષક દાગીના પણ પહેરે છે. સચ એઝ જેવા કે બેંગલ્સ એટલે કે બંગડીઓ, બ્રેસલેટ, બ્રેસલેટ એટલે કડું, એન્કલેટ્સ, એન્કલેટ્સ એટલે તમને ખબર છે તો ઝાંઝર, અને આર્મલેટ એટલે બાજુબંધ કે જે બાજુમાં પહેરવામાં આવે છે એ, તો તેઓ બંગડી છે, કડું છે, ઝાંઝર છે અને બાજુબંધ જેવા આકર્ષક દાગીના પણ ચણિયા ચોળીની સાથે સાથે પહેરે છે. મેન વિયર, હવે આ તો થઈ વાત સ્ત્રીઓની, તો પુરુષો શું પહેરે છે તો મેન વિયર કુર્તા પાયજામા. અને જે પુરુષો જે છે એ શું કરે છે, કુર્તા પાયજામા પહેરે છે. એન્ડ ટાઈ એન્ડ ઓઢણી ડાઉન ધ વેસ્ટ, વેસ્ટ એટલે કમર શું કરે છે, અને ટાઈ એટલે બાંધ. અને પુરુષો જે છે એ શું કરે છે તો એમ જે કુર્તા પાયજામા જે છે એ પહેરે છે, અને કમરની ફરતે ગોળ શું કરે છે, દુપટ્ટો બાંધે છે. એવરીબડી મૂવ્સ ઇન અ સર્કલ, અને બધા જ લોકો જે છે એ સર્કલ એટલે ગોળ, તો બધા જ લોકો ગોળ કરીને રમે છે. ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન, અને માત્ર ગરબાની પણ ગરબાની સાથે સાથે જે ગરબા ગાવાવાળા લોકો જે છે ખૂબ જ એમનો જે શોખ છે, તો એ વિવિધ શૈલી, એક્શન એટલે શૈલી, તો વિવિધ શૈલીની અંદર એ લોકો ગરબા રમતા હોય છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ. જોય એટલે આનંદ, અને ફ્રેન્ડશીપ એટલે મિત્રતા. તો કે જે નવરાત્રિનો જે તહેવાર છે એ એકદમ આનંદ અને એકદમ મિત્રતાનો તહેવાર છે. હવે કેતકી જે છે એ કવિતાને કહે છે કે યુ મસ્ટ વિઝિટ ગુજરાત. વિઝિટ એટલે મુલાકાત લે. શું કહે છે કે તારે એક વખત ગુજરાતની મુલાકાત લેવી જોઈએ, એટલીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ. ડ્યુરિંગ એટલે ના સમય દરમિયાન, અને ફેસ્ટિવલ એટલે તહેવાર. એટલે કે ગુજરાતની અંદર જ્યારે નવરાત્રિનો તહેવાર ચાલતો હોય તો એ સમય દરમિયાન તારે એક વખત ગુજરાતની મુલાકાત લેવી જોઈએ. આઈ એમ શ્યોર ઇટ વિલ બી અન અનફોર્ગેટેબલ એક્સપિરિયન્સ. અનફોર્ગેટેબલ એટલે યાદગાર, ન ભૂલી શકાય એવું. અને અહીંયા કેતકી જે છે એ કવિતાને કહે છે કે મને ખાતરી છે કે જે નવરાત્રિના સમય દરમિયાન જો તું અહીંયા આવીશ તો એ તારો એક યાદગાર અનુભવ બનીને રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કેતકી જે છે અને કવિતાને નવરાત્રિ વિશે ઘણી માહિતી જે કહી શકીએ કે સારી માહિતી આપતા એને ખૂબ જ સરસ જે છે એ પત્ર લખ્યું છે. તો તમે પણ કદાચ તમારા કોઈ મિત્ર આઉટ ઓફ સ્ટેટ એટલે જો કે ગુજરાતની બહાર રહેતા હો તો એમને પણ તમે આવી રીતે માત્ર નવરાત્રિ નહીં પણ બીજા પણ ઘણા તહેવારો જે છે આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ તો એના વિશે તમે એમને માહિતી પહોંચાડી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણો આ જે પાઠ છે એ પૂરો કરીએ છીએ. નવો પાઠ આપણે નવા વિડીયોની અંદર